સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાટ સમાન બજાર ચોક દેસાઈની પોળ ખાતે આવેલા શ્રી કૃષ્ણ દૂધ ઘર દુકાનની પાછળના ભાગેથી બારી તોડી અજાણ્યા માણસો દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં ગલ્લામાં રહેલા રોકડા તથા પરચુરણ મળીને કુલ 45,000ની ચોરી કરી પલાયન થયા હતા. તો બજાર વચ્ચે દુકાન હોવાથી રાત્રિના સમયે પોલીસ અને હોમગાર્ડ જવાનો દુકાનની આગળ ચોકી કરતા રહી ગયા અને તસ્કરો દુકાનના પાછળના ભાગથી દુકાનમાં ઘૂસીને રોકડ રકમ પરચુરણ સહિત કુલ 45,000ની ચોરી કરી પલાયન થયા. તો આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દૂધઘર દુકાન માલિક સંગીતાબેન નીરવભાઈ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. બજારમાં અન્ય વેપારીઓ દ્વારા લગાવાયેલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરાતા કોઈ બંધ અને કોઈ વેપારીઓ માત્ર શટરના તાળા પૂરતા મર્યાદિત હતા. વેપારીઓ દ્વારા કેમેરા ખાલી દેખાવ પૂરતા લગાવેલ હોય તેવું તો હાલ સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે હાલ તો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલી રકમ જોઈએ? 40-45 હજાર જેવા પાસે. અને ક્યાં ક્યાં આવ્યા હતા? અને પાછળ બારી છે, અમારી ત્યાંથી બારી છે, થોડીની અંદર આવ્યા. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.